રાજ્યની રૂપાણી સરકાર દ્વારા લાવવામાં આવેલા પાસા અને ગુંડા એક્ટને ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે રાજ્યના એમએલએ ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે તેઓએ આ મામલે જણાવ્યું છે કે આજે ગૃહમાં શાંતિ રાજ્યની શાંતિ અને સલામતીનો ગુંડા એક્ટ રજૂ થયો તે ખૂબ સારો છે 25 વર્ષ પહેલાના બનાવ જાણે કાલે જ બન્યા હોય દરેક કાયદામાં બદલાવની જરૂર પડતી હોય છે તેઓએ વધુમાં કહ્યું કે આ સમયમાં વ્યાજખોરો બળાત્કારીઓ માટે આ કાયદો ખૂબ અગત્યનો બનશે અને આ કાયદો રાજ્યમાં અમલ થતા રાજ્ય સલામત બનશે ગુજરાતની શાંતિ અને સલામતી માટેનો ગુંડા એક્ટ આદરણીય પ્રદીપસિંહે રજૂ કર્યો છે એ ઉત્તમ છે આ કાયદાથી જે નાની મોટી છટકબારીઓથી વ્યાજખોરો જાતીય શોષણ કરવાવાળા સાયબર અપરાધ કરવાવાળા વગેરે જે છટકી જતા હતા અને નાની મોટી સજાઓ અને કોર્ટ દ્વારા જે છૂટી જતા હતા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને આવતા સમયની અંદર આ લોકો કાયદાના સકંજામાં આવે અને પાસા જેવા સખ્ત કાયદાના અમલ હેઠળ એમને જેલમાં મોકલી શકાય એના માટેનો કાયદો છે શાંતિ અને સલામતી આવતા સમયમાં વધશે એમાં કોઈ શંકાને સ્થાન નથી 25 વર્ષ પહેલાંની વાત 25 વર્ષ પહેલાં બનાવો જાણે કાલે જ બન્યા હોય એ રીતે વિરોધ પક્ષ વાત કરતો હોય આઈપીસી એક્ટ સીઆરપીસી એક્ટ વર્ષોથી ચાલતો હતો પરંતુ બદલાયેલા સંજોગો તો અને વખતો વખત સમય જતાં દરેક કાયદામાં સંશોધન કરવા પડે જરૂર પણ પડે આ બધા જ જે અનિષ્ટ તત્વો હતા એમની સાથે સામે સખતમાં સખત પગલાં લઈ શકાય એ પ્રકારના કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે આવતા સમયની અંદર વ્યાજખોરો હોય બળાત્કારીઓ હોય કે સાયબર ક્રાઇમ કરવાવાળા હોય તો 10 વખત એમને વિચારવું પડશે કે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં કંઈ પણ કરવું હશે નાનો મોટો ગુનો કરી અને કાયદાનો લાભ લેવો હોય તો લઈ નહીં શકાય એની એમને પ્રતીતિ કરાવતો અને આવતા સમયની અંદર આ કાયદો ખૂબ સરસ રીતે એનો અમલ પણ થશે અને આ બધા જ નાના મોટા અપરાધીઓને સખતમાં સખત પાસા જેવા કાયદાનો અમલ કરી અને એમને જેલમાં મોકલી શકાશે શાંતિ અને સલામતી માટે આ ગુજરાત માટેનો આ કાયદો છે ત્યારે એને હું ખૂબ ખૂબ વખાણું છું ખૂબ ખૂબ આવકાર આપું છું અને આવતા સમયમાં આ કાયદો ગુજરાતની શાંતિ સલામતીને વધારે પ્રોત્સાહન પૂરું પાડી ગુજરાતને દેશમાં નંબર 1 છે ફરીથી નંબર 1 ઉપર આગળ રાખશે એવી મને શ્રદ્ધા છે.